શહેર નજીક શેરખી ગામ ખાતે રાજપૂત યુવા એસોસિએશનના સહયોગથી વિધવા મહિલાઓ તેમજ જરૂરિયાતમંદ લોકોને અનાજની કીટનું વિતરણ કરાયું હતું। વડોદરા શહેર નજીક શેરખી ગામમાં શિવફાર્મ ખાતે નરેન્દ્રભાઈ ખુમનસિંહ પરમાર તથા રાજપૂત યુવા એસોસિએશનના સહયોગથી શેરખી ગામની વિધવા મહિલાઓ તેમજ જરૂરિયાતમંદોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત શેરખી નજીક ભીમપુરા અમરાપુરા કોયલીના સીમ વિસ્તારોમાં પણ સોશિયલ ડિસ્ટન્સને ખાસ ધ્યાને લઈને જરૂરિયાતમંદોને રેશનિંગ કીટનું વિતરણ કરાયું હતું। जय माता जी। आज रोज शिव फार्म शेरखी तालुको जिले वडोदरा खाते वडोदरा जिला पोलिस वड़ा श्री सुधीर कुमार देसाई आईपीएस ना हस्ते वडोदरा राजपूत एसोसिएशन तथा नरेंद्र सिंह वर्मा शेरखी ना सहयोग थी कोविड 19 ना महामारी ना समय में जरूरियातमंद परिवारों ने मददरूप थवा माटे आश्रे 200 राशन किटन वितरण कार्यक्रम राखवामां आजे आव्यो छे। विशेष मां साथे परिवारों ने 2000 मास्कनू तेमज पुलिस जिला पुलिस माटे 500 हेन्ड ग्लोव्सनू वितरण कार्यक्रम पण राखवामां आवेल छे। आ कार्यक्रम में वडोदरा जिला वडोदरा राजपूत युवासन प्रमुख श्री कमलेश सिंह राहुल जी, ट्रस्टी श्री नरेश सिंह झाला, ट्रस्टी श्री नरेन्द्र सिंह परमार, ट्रस्टी श्री देवेंद्र सिंह चावड़ा, किरण सिंह राठौड़, जयवंत सिंह पुवार, रणधीर सिंह राहुल जी, गिरिराज सिंह चौहान वगैरह आगेवानो उपस्थित रही અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો। આજરોજ શેરખી મુકામે જરૂરિયાતમંદોને રાશન કીટ મળી રહે તે હેતુથી રાજપૂત યુવા એસોસિએશન દ્વારા એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન જે સોશિયલ ડિસ્ટન્સિંગ અને જે સરકારશ્રીની માર્ગદર્શિકા જે છે એનું પાલન થાય એ રીતે આ તમામ લોકોને સહાય પૂરી પાડવામાં આવી છે। સમાજ તરફથી સમાજના જે પાછળ રહી ગયેલા સદસ્યો જે છે એમના માટે જે આ સહાયનો એ ભાવ જે છે એ ખરેખર આવકારદાયક છે અને એ માટે હું રાજપૂત યુવા એસોસિએશનના તમામ સભ્યોને ધન્યવાદ અર્પણ કરું।